દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરી આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અંગણે સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસનો આજથી પ્રારંભ. ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી ટાઉનશીપ ખાતે 2-4 ઓગસ્ટ દરમિયાન ટુર્નામેન્ટ. સમગ્ર રાજ્યના ટેબલ ટેનિસ પ્લેયર ભાગ લઈ રહ્યા છે. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો ભંગારમાં મોકલવામાં આવી. યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલાએ કર્યા આક્ષેપ. વિદ્યાર્થીઓને આપવાની સાયકલનું 9 વર્ષથી નથી થયું વિતરણ. સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી. 3 રાજકીય પક્ષોના 4 આરોપીઓ ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો નીકળ્યા. છાપો મારતા 3 લાખનું સરકારી અનાજ કબજે કરી પકડાયેલી સમો વિરુદ્ધ ગુનો દાખલ કરતી નર્મદા પોલીસ. 10,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો, ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર. રાજપીપળા પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. કેન્દ્રીય બજેટ અંગે પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર માર્ગદર્શન આપ્યું. આમોદના કાંકરિયા ગામના કુવામાં પડેલ મગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ સલામત જગ્યાએ છોડી મુકાયો. સાયબર ક્રાઇમ તેમજ ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે ભરૂચ પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન. સાયબર હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકાશે. ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો પ્રારંભ થયો છે, જે 4 ઓગસ્ટ સુધી ચાલશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ ક્લબની સ્પોન્સરશીપ હેઠળ જીએનએફસી ટાઉનશીપ સુવર્ણ સેન્ટર ખાતે ગુજરાત સ્ટેટ બેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉદઘાટન સમારોહમાં જીએનએફસીના જનરલ મેનેજર અને એસએનઆર ક્લબના પ્રમુખ પીકે પુરોહિત, જીએમએસ એન વોરા, ભરૂચ જિલ્લા રમત અધિકારી હિતેશ વઢિયાર, કોમ્પિટિશન મેનેજર હરિ પિલ્લાઈ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ પીજી દવે, ઉપપ્રમુખ પીજી અમૃત્યા, મનીષ શ્રોફ, સેક્રેટરી બિરેન શાહ, જીએનએફસી એન્ડ આર ક્લબના જનરલ સેક્રેટરી ડીવી પંચોલી, એમ્પ્લોઈઝ એસોસિએશનના પ્રમુખ આશીષ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. ગુજરાત સ્ટેટ લેવલની આ ટુર્નામેન્ટમાં 11, 13, 17, 19 બોયઝ એન્ડ ગર્લ્સ તથા મેન અને કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિગત ધોરણે જુદી જુદી 12 ઇવેન્ટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય પર રહેશે, જેને વડોદરા ખાતે રમાયેલી 4થી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું હતું, જે આવતીકાલે મેચ રમવા ઉતરનાર છે. તેને પોતે 8 કલાક રોજ પ્રેક્ટિસ કરતો હોવાનું કહી અહીં પણ વિજય થવા પ્રયત્ન કરશે તેમ કહી કોઈપણ રમતમાં રસ કેળવી કારકિર્દી બનાવવા યુવાનોને અપીલ કરી આયોજનને બિરદાવ્યું. પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના આંગણે રમાઈ રહેલ સ્ટેટ લેવલની આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાંથી 500થી પણ વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સતત બીજું વર્ષ છે કે આપણા ભરૂચ શહેરમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ફાળો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર અને ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝરના સ્પોર્ટ્સ એન્ડ રેક્રિએશન ક્લબને ખાતે જાય છે. આની અંદર અંકલેશ્વર જીમખાનાનો પણ બહુ મોટો ફાળો છે. આ ટુર્નામેન્ટમાં આ વખતે લગભગ 515 જેવી એન્ટ્રીઓ થઈ છે, જે વિવિધ જિલ્લાઓના છોકરાઓ આપણે ત્યાં આવેલા છે અને એ લોકોનો ઉત્સાહ વધારવા માટે હું ભરૂચના દરેક વાસીઓને નિવેદન કરું છું કે આ ટુર્નામેન્ટ નિહાળવા આવે, એમનો ઉત્સાહ વધારવા આપણા અહીંયા આવે. ધન્યવાદ. પરાગ અમરેતિયા, હું ભરૂચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને જીએનએફસીનો કર્મચારી પણ છું. હું 2 ઇન્ટરનેશનલ પણ રમી આવ્યો છું, એક દોહા કતાર અને બીજી બેંકોક થાઈલેન્ડ, અને ત્યાં હું ક્વાર્ટર પણ રમ્યો હતો અને મેં 5th જીએનએફસી ટેબલ ટેનિસ એસોસિએશન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં પાર્ટ લીધો છે અને હું આમાં પણ જીતવા માટે ટ્રાય કરીશ. હું દિવસમાં 8 કલાક પ્રેક્ટિસ કરીશ.
બસ એવું નહીં ટેબલ ટેનિસ એકલું, પણ બાકીના ઘણા બધા સ્પોર્ટ્સ છે, તમે રમશો તો તમને આગળ અચીવ, તમને આગળ ઘણું બધું મળશે. આનો શ્રેય તમે કોણ આપો? હું મારા કોચિસને અને મારા જે પ્રેક્ટિસ પાર્ટનર્સ છે, આ ગુજરાત ટેબલ ટેનિસ એસોસિએશન, જેમણે અમને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું. સ્પોર્ટમાં બીજી કોઈ હોબી તમારે રમવાની? મને ક્રિકેટ ગમે, થોડું થોડું ક્રિકેટ જોઉં, બાકી એવી રીતે. ભરૂચ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી સાયકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી. સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014-15 વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી, પરંતુ 9 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય આખરે તેની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી, પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આજે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે, ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરાવવામાં આવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે. આ તરફ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014-15 જંબુસર, આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ 246 જેટલી સાયકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે, જેની પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી, જેની સામે 1000 રૂપિયાના ભાવે સાયકલ ભંગારમાં આપવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાના આધારે આ કામગીરી કરવામાં આવી છે. સહુલિયત થાય તે માટે ગુજરાત સરકારે 2014-15 સાયકલો ફાળવવામાં આવી હતી, જે આજે સમગ્ર ગુજરાતમાં સળગતો મુદ્દો દિવસ છે. તે અંતર્ગત આજે થોડા દિવસ અગાઉ અહીંયા ગોયા બજારની સ્કૂલ હોય કે MTM સ્કૂલ હોય, વિવિધ જગ્યાઓ પર જે સાયકલો સડી રહી હતી, જે સાયકલો ગરીબ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવતી તો તે લોકોને કેટલી સહુલિયત થઈ જતી, પરંતુ એ લોકોના લાભ નહીં થયું. અને છેવટે આજે આ ગોયા બજારની સ્કૂલમાંથી એ સાયકલોને ટેન્ડરિંગ મારફતે ભંગાર રૂપી થઈ ભંગારમાં અપાઈ છે. તો મારે તંત્રને એ સવાલ કરવો છે કે જો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આટલી માતબર રકમે જે સાયકલો ફાળવવામાં આવી હતી, તો એ સાયકલોનો યોગ્ય ઉપયોગ ન થયો, વિદ્યાર્થીઓને એનો લાભ ન થયો, તો સરકારના નાણાં વેડફવા પાછળ એનો હેતુ શું? જો એને ભંગારમાં જ આપવાની હતી તો પછી એ સાયકલો આ યોજના પાછળ શું કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે? એ તપાસનો વિષય છે. હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગુ છું કે એમના ટેન્ડરિંગ હેઠળ આજે આ ભંગારમાં સાયકલો અપાઈ છે, તો ભાવથી આ સાયકલો અપાઈ છે? ભરૂચ હોય, અંકલેશ્વર હોય, જંબુસર હોય, વિવિધ સ્થળોએ આ સાયકલો જે સડી રહી, 10 વર્ષ સુધી સડી રહી અને ભંગારમાં આપી, તો એની પાછળ શું કોઈ ભ્રષ્ટાચાર છે? એની તપાસ વહેલી તકે કરાવી જોઈએ. જય હિન્દ, જય ભારત. નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જવા પામી છે, જેમાં 3 રાજકીય પક્ષોના 4 આરોપીઓ ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હોવાનું પત્રકાર પરિષદના નર્મદા પોલીસે ખુલાસો કરતા રાજકીય આગેવાનોમાં સોપો પડી ગયો છે. રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાએ બોલાવેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર મામલતદાર સાગબારાએ કરતા રેડ 5 પીપળી રોડ સેલંબા ખાતે ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ ઘઉંનો જથ્થો ગેરકાયદેસર રીતે સગે વગે થતો હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. છાપો મારતા 3 લાખનું સરકારી અનાજ કબજે કરી પકડાયેલ ઇસમો વિરુદ્ધ નર્મદા પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં 10,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયેલો છે. ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો છે. તપાસ કરતા જણાવ્યું હતું કે ટેમ્પોમાં સરકારી અનાજ વિતરણનું બોર્ડ લગાડેલ ન હતું, ટેમ્પામાં GPS સિસ્ટમ પણ બંધ હતી. એટલું જ નહીં, ખાનગી ગોડાઉનમાં CCTV કેમેરા પણ બંધ જણાયા હતા. જો કે આ ગુનામાં 2 આરોપીઓ ભાવેશભાઈ કાનજીભાઈ ડાંગોદરા ઇન્ચાર્જ સરકારી ગોડાઉન મેનેજર રહેવાસી તાલુકો દેડિયાપાડા, બીજું દોલતભાઈ ભંગાભાઈ નાઇક રહેવાસી બેડાપાણી
ફળિયું કોલવાણ તાલુકો સાગબારા નર્મદા પોલીસે ધરપકડ કરી, જ્યારે બાકીના ફરાર 6 આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન પોલીસે કર્યા છે. આરોપીઓમાં 4 આરોપીઓ વિવિધ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છે, જેમાં આનંદભાઈ દેસિંગ વસાવા, શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા, રાજેન્દ્રભાઈ રામસિંહભાઈ વસાવા, જયકુમાર દિનેશભાઈ વસાવા, મનીષભાઈ ગવરચંદ શાહ, અરિહંત એગ્રોસેલ્સના પ્રોપરાઇટર રહેવાસી ચલથાણા પલસાણા સુરત અને શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા રહેવાસી ભવ રીસાગર તાલુકો સાગબારાનો સમાવેશ થાય છે. નર્મદા પોલીસ કોઈ ભી દાગ દબાન કે અલાવા ઇસમે કામ કર રહી હૈ, લેકિન જો આરોપી હૈ ઉસમે સે કુછ આરોપી જૈસે કી શૈલેન્દ્રસિંહ વસાવા યે આમ આદમી પાર્ટી કે જિલ્લા કે ઉપપ્રમુખ હૈ, આનંદભાઈ અજયસિંહ વસાવા યે કોંગ્રેસ પાર્ટી કે માજી જિલ્લા પંચાયત સદસ્ય હૈ, દૌલતભાઈ જો હૈ વો કોંગ્રેસ પાર્ટી કે કાર્યકર્તા હૈ, ઓર મનીષભાઈ શાહ જો હૈ વો બીજેપી કે સુરત જિલ્લા કે કાર્યકર્તા હૈ. લેકિન મેં આપકો કહેના ચાહુંગા કે નર્મદા જિલ્લા પોલીસ કોઈ ભી દાગ દબાન કે અલાવા ઇસમે બિલકુલ પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરકે જો ભી આરોપી હૈ ઉનકે ઉપર કડક સે કડક પગલા લેગી. ઇસમેં સે જો દૌલતભાઈ વસાવા હૈ વો કોંગ્રેસ કે કાર્યકર્તા હૈ એસા હમારે પાસે ઇન્ફોર્મેશન આઈ હૈ, હમ ઉસકો વેરીફાઈ ભી કર રહે હૈ, ઉનકો અરેસ્ટ કિયા ગયા હૈ, બાકી આરોપીઓં કો અરેસ્ટ કરને કી કાર્રવાઈ ચલ રહી હૈ. જો અનાજ કા ગોડાઉન પકડા ગયા હૈ જિસકે અંદર અંદાજિત 10,000 કિલોગ્રામ કા અનાજ પકડા ગયા હૈ, જિસકી આજ કી કિંમત 3,00,000 રૂપિયે હોતી હૈ, और इसके अलावा टेम्पो भी सीज किया गया जो लगभग 1,50,000 का, और जो बाकी साधन सामग्री उसको मिलकर अराउंड 4,58,000 का मुद्दामाल सीज किया गया. गोडाउन प्राइवेट, ये जो गोडाउन था ये प्राइवेट था और अनाज जो है वो सरकारी था. ठीक है, इसमें एक और बात के हमको ऐड करना था, जो ईडीएस का जो अनाज है उसमें से टेम्पो के अंदर का जो अनाज मिला है वो सरकारी बोरियों में से मिला है, और जो गोडाउन के अंदर जो अनाज था वहाँ पे सरकारी बोरियां पड़ी हुई है, उन सभी अनाज का वेरिफिकेशन का काम चल रहा है. जो बेसिकली सरकारी अनाज को पहचानने की जो तरीका है वो फूड सिविल सप्लाईज की तरफ से जो चलता है उनके तरफ से होता है. जो बोरिया है उसके हिसाब से वो अनाज आइडेंटिफाई हुआ है कि वो सरकारी था, जो अनाज पड़ा हुआ था उसको भी आइडेंटिफिकेशन करने की प्रोसेस चल रही है. इसकी पूरी तफ्तीश हम इन्वेस्टिगेशन के थ्रू कर रहे हैं कि पीडीएस का जो अलग अलग नियम होते हैं उनमें से कौन कौन से नियम का पालन हो रहा था और कौन कौन से नियम का उल्लंघन किया गया था, उसके हिसाब से उसमें कायदे से कार्रवाई भी की जाए. कहां जाने ये सारी चीजें इन्वेस्टिगेशन का पार्ट है, वो आने वाले समय में आपके सामने जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा हम आपको बता दे रहे हैं. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં રજૂ કરાયેલ કેન્દ્રિત બજેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી ભાજપ સરકારે સંસદમાં રજૂ કરેલ બજેટ પર વિશેષ છણાવટ કરી તમામ વર્ગને સ્પર્શતા મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું સર્વસ્પર્શીય સર્વસમાવેશી બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ બજેટની સાઇઝ 3 ગણી સુધી વધારે પહોંચી છે. આ બજેટમાં આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવાનો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ જનજનને મળશે. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત વિનોદ પટેલ, યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જે વડોદરાથી ભરૂચ પહોંચતા પહેલા ભૂતકાળમાં 2-3 કલાક થતા હતા, આજે આ જ એક્સપ્રેસ વાયને કારણે 40 મિનિટની અંદર વડોદરાથી અહીંયા પહોંચી શકાય છે. સમયનો સદુપયોગ, ઈંધણનો સદુપયોગ, ઉત્તમ કક્ષાનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ માનનીય મોદી સાહેબની કલ્પના છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબોને ઘર આપવાનું હોય, કે સિનિયર સિટીઝ દરેકે દરેક સિનિયર સિટીઝન આયુષ્યમાન ભારતનું કાર્ડ અંતર્ગત આરોગ્ય કવચ પૂરું પાડવાનું હોય, દરેકે દરેક ઘરને વીજળી પૂરી પાડવા માટે થઈને પ્રધાનમંત્રીની સ્પેશિયલ યોજના અંતર્ગત એ રૂફટોપ સોલર પ્લાન આપવાનું હોય, ગેસનો બોટલ આપવાનું હોય, આ બધી જ વેલફેર સ્કીમોને સાથે રાખીને પણ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાના ધ્યેય સાથે
જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, બજેટને આવકારવા માટે, બજેટની માહિતી માટે આજે ભરૂચના લોકોને મળવા માટે હું આવ્યો છું. સમગ્ર વિશ્વમાં માત્ર ભારત એક એવો દેશ છે કે જેનું જીડીપી ગ્રોથ જે છે એ ઇન્ફ્લેશન કરતાં વધારે છે, અને એટલા જ માટે આપણને ગૌરવ થાય કે માનનીય મોદી સાહેબ નેતૃત્વમાં દેશ એ પ્રગતિના નવા સોપાનો સર કરી રહ્યો છે. આ વિગત સૌની સમક્ષ મૂકવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું. આમો તાલુકાના કાંકરિયા ગામના કુવામાં મગર હોવાની આમોદ વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી કુવામાં પડેલ મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી, જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાંકરિયા ગામે પહોંચી ફોરેસ્ટર જશુભાઈજી પરમાર, બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારત જહેમત બાદ મગરને કુવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો. આજે સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તે દરમિયાન એ લોકોને બાતમી મળે કે કાંકરિયા ગામ ખાતેથી એક વિશાળકાય મગર કુવામાં પડેલો છે, જેથી સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કુવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી એને સહી સલામત અત્યારે રેન્જ કચેરી ખાતે લાવેલ છે. ત્યારબાદ વેટરનરી ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિક પ્રતાડમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહે છે. આ ઓનલાઈન ફરિયાદના આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ફ્રોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડ લીન માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવા ભરૂચ જિલ્લા નાયબ પોલીસ વડા સી કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ચાલુ વર્ષ દરમિયાન 2024ના વર્ષ દરમિયાન જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો એ તેઓ પાસે ત્વરિત રીતે 1930 ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના 6 માસના ગાળામાં 1,63,00,000 જેટલી માતબર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે. અને જે એ સિવાય લગભગ 7-1 કરોડ રૂપિયા જેટલી પુટ ઓન હોલ્ડ રકમ જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ગયેલી છે એવા ખાતાઓ ઉપર પુટ ઓન હોલ્ડ કરીને 7,29,00,000 જેટલી રકમ ફ્રીજ કરેલી છે અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઈસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવામાં આવે છે. તો જે લોકોની સીધી સંડોવણી નથી અને 5 લાખ કરતાં ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રીજ માટે રાજ્યના પોલીસ વડા ડીજી સરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રી થયેલા છે 5 લાખ કરતાં ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રીજ કરાવે. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો,
તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8-12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ, એટલું જ નહીં તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1-to-1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ સાથે. ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વિસિટી એજ્યુકેશન સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવિલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા વીસીટી એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના વક્તા અને ભરૂચ પોલીસ સાયબર સેલના મલકેશ ગોહિલ દ્વારા સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ માહિતી આપવામાં આવી હતી. તેમની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી હતી. મલકેશ ગોહિલે વિદ્યાર્થીઓને ડિજિટલ દુનિયામાં પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. સદર કાર્યક્રમમાં વીસીટી એજ્યુકેશન સ્કૂલના મેનેજમેન્ટ સીઈઓ નુસરત જહાન, ઇનરવિલ ક્લબના સભ્યોને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. હું ઇનરવિલ ક્લબ તરફથી સેક્રેટરી યજ્ઞા ત્રિવેદી આજે 1 ઓગસ્ટના રોજ વીસીટી સ્કૂલમાં અમે સાયબર ક્રાઇમનો સેમિનાર ગોઠવ્યો હતો અને એની અંદર 201 સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો અને એમાં બધાને ખુદ મદદરૂપ ઇન્ફોર્મેશન આપણા પીઆઈ ગોહિલ સાહેબે પાસ કરી હતી અને હું સાયબર ક્રાઇમના ઓથોરિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતી નોર્મલાઇઝેશન બાદ ઉમેદવારોના માર્ક પ્રસિદ્ધ કરવાની માંગ સાથે ઝઘડામાં વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ, સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. પરીક્ષા લીધી એજન્સીઓ ખૂબ વિશ્વસનીય છે, પરંતુ લેવાયેલ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે, જ્યારે પેપર ચેક કરવાનું કામ ગુજરાતી ભાષાનો અનુભવ ન હોય તેવા લોકોને સોંપાતા ઘણીવાર અર્થનો અનર્થ થાય એવી ભૂલો થાય છે. જ્યારે પરીક્ષાલક્ષી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે તો કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે, તેથી કોઈ સંતુલન જળવાતું નથી. વળી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જળવાતા નથી. તેથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ નુકસાનકારક અને અન્યાય કરવા સાબિત થઈ છે, તેથી તેને બદલવી જરૂરી છે. અમે આ ફોરેસ્ટમાં જે ઓનલાઈન સીબીઆરટી પદ્ધતિ દ્વારા જે એક્ઝામ આપી એમાં એકલા અછબડા થયા છે. એની અંદર અમારા માર્ગ અમને ખબર નથી અને લિસ્ટ આપી દીધું છે આ લોકોએ 8 ગણાનું, તો અમને અમારા માર્ગ નોર્મલાઇઝેશન પહેલાંના અને નોર્મલાઇઝેશન પછીના માર્ગની જાણ થાય એવી અમે અપીલ કરીએ છીએ અધ્યક્ષને, ગૌણ સેવાના, અને ભવિષ્યમાં આ સીબીઆરટી આધારિત પદ્ધતિ કોઈ પણ એક્ઝામમાં ના લેવાય એવી અમારી માગણી છે. જેના માટે આજે અમે બધા યુવાનો એકત્રિત થઈને પ્રાંત અધિકારી મામલતદાર સાહેબને આજે ઝઘડિયા આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે બાળ ગીતોના ખજાના સમા ગુંજારવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગાયક સ્વરકાર ડોક્ટર શ્યામલ મુનશી અને સૌમેલ મુનશીની બેરડીએ બાળગીતોને રમઝટ બોલાવી હતી.
સંગીત એ અબાલ વૃદ્ધ સૌને પ્રસન્ન ચિત્ત કરતું હોય છે. તેનું સાહિત્ય, કાવ્ય અને ગીતો, લોકગીતો, ગરબા, ભજન સૌના મોટે હૃદયને પ્રેરિત તેવા છે. ગુજરાતી ભાષાના સંગીતના સથવારે કેટલાક ગીતો અને ગઝલો આજે લોકહૃદયમાં રમતા જોઈએ છીએ, પરંતુ વર્તમાન સમયમાં ભાષા ઉપર અન્ય ભાષાના આક્રમણોને કારણે ભાષામાં અંગ્રેજી શબ્દો ઘૂસી મારી ગયા છે અને એટલે જ ગુજરાતી ગુજલિશ થઈ ગયું છે. તેની સામે ગુજરાતી સંગીત ક્ષેત્રે ખૂબ જાણીતા ગાયક સ્વરકાર ડૉક્ટર શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી 50 વર્ષોથી ગુજરાતી ગીત સંગીતનો પ્રાણ પૂરી રહ્યા છે. હવે સમાજ માટે અને ગુજરાતી ભાષા માટે જ કામ કરવું તેવા શુભ સંકલ્પને વરેલા આ સંગીતકારોનો નારાયણ વિદ્યાવિહાર ભરૂચ ખાતે ગુંજારવ નામે બાળગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં તેમણે ગુજરાતી ભાષાના ગૌરવના સન્માનની અને મીઠાશની વાત રજૂ કરી. તેઓએ નર્મદાનું ગુજરાતી ગીતથી શરૂ કરીને ગુજરાતી અનુસ્વાર, અષ્ટક, કક્કા ગીતો, ચૂંટણી ગીતો રજૂ કરી બાળકોને રસ તરબોળ કર્યા. તો તેમની સાથે જાણીતા અભિનેતા અર્ચન ત્રિવેદી અને અભિનેત્રી નેત્રી ત્રિવેદીએ પણ ગુજરાતી નાટ્ય રજૂ કરી તેમના અભિનય વડે બાળકોને પેટ પકડાવીને હસાવ્યા. આ કાર્યક્રમમાં તેમની સાથે સૌમિલભાઈના ધર્મપત્ની આરતીબેન જોશી પણ પધાર્યા. તેઓ પણ એક સારા ગુજરાતી ગાયક છે. અર્ચન ત્રિવેદી અને અભિનેત્રી નેત્રીએ બાળકોને માતૃભાષાના સંકલ્પ પણ લેવડાવ્યા. સતત 2 કલાક સુધી વર્તી ગુજરાતીનો આ કાર્યક્રમ બાળગીતોની રમઝટ સાથે ચાલ્યો. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉત, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંતભાઈ જોશી, ગાયિકા માતંગીબેન ઓઝા, શાળાના શિક્ષકો, અન્ય શાળાના શિક્ષકો તથા શાળાના બાળકોએ ખૂબ રસ તરબોળ થઈને આ કાર્યક્રમને માણ્યો હતો. ગુજરાતી ગુજરાતી માતૃભાષા ગુજરાતી માતૃભાષા ગુજરાતી માતૃભાષા અને આ ભાષામાં કોણે કોણે શું કામ કર્યું સાંભળો. હે નરસિંહ મીરા ને મેગાણી નર્મદ વાણી ગુજરાતી. હે દહેજ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગાય આવી જતા કોન્ટ્રાક્ટ કામદારોને લઈ જતા ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેમાં એકનું ગંભીર ઇજાના કારણે મોત થયું હતું, જ્યારે અન્ય 8 થી વધુને નાની મોટી ઇજા થઈ હતી. દહેજ રોડ પર ગલેન્ડા પાસે આવેલ જોલવા રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ TPL કંપનીમાં પ્રશાંત એજન્સીના કોન્ટ્રાક્ટરમાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરા ખાતે રહેતા નૂર આલમ રાજ અન્ય 8 કામદારો સાથે નોકરી કરી રાત્રે ટેમ્પોમાં સુપરવાઇઝર શિવસિંહ સાથે પરત ફરડ્યા હતા. તે દરમિયાન જોલવા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે રોડ પર ગાય આવી જતા ટેમ્પો ચાલક આશીષ શર્માએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પર ટીખાઈ ગયો હતો, જેમાં ટેમ્પોમાં બેઠેલા તમામને નાની મોટી ઇજાઓ થઈ હતી, જેઓને સારવાર માટે નજીકની ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બેહોશીની હાલતમાં ગંભીર ઇજા પામેલ સુધીર રાયને તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય એક ગંભીર ઇજા પામેલ રોહિત રાજપૂતને વધુ સારવાર અર્થે ભરૂચ રીફર કરવામાં આવ્યો. અકસ્માત અંગે નૂર આલમે દહેજ પોલીસ મથકે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રગતિમાન કર્યા છે. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમજીવીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ટેમ્પો, ટ્રેક્ટર જેવા વાહનોમાં ગેરકાયદેસર લાવવા લઈ જવામાં આવે છે, તેમાં આવા અકસ્માતો સર્જાતા રહે છે, જે બાદ થોડા દિવસ પોલીસને લાલ આંખ આવા ગેરકાયદેસર વાહનો પર રહે છે, પણ તે બાદ પુનઃ તે ચાલુ થઈ જતું હોય છે. ભરૂચ શહેર જિલ્લામાં દશામાના વ્રતની ઉજવણીનો થનગનાટ વર્તાઈ રહ્યો છે, ત્યારે માઈ ભક્તો દશામાની શોભાયાત્રા કાઢી માતાજીને લઈ જઈ રહ્યા છે.
દશા સુધારતા દશામાના વ્રતનો રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ભરૂચના દાંડિયા બજાર સહિત અન્ય વિસ્તારોમાં દશામાની મૂર્તિઓના વેચાણ માટેના હંગામી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી માઈ ભક્તો પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ માતાજીની મૂર્તિઓની ખરીદી કરી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી પોતાના ઘરે જઈ રહ્યા છે. સખીવન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે સેન્ટરના 5 વર્ષ પૂર્ણ થતા કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સંવર કાશ્મીરા, દહેજ પ્રતિબંધક સહરક્ષક અધિકારી વસાવા પ્રિતેશ, મહિલા પોલીસ સ્ટેશન ભરૂચના પીઆઈ એનઆર ચૌધરી, ભરૂચ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ગરાડિયા, સી ટીમના કર્મચારી, યુપીએલ કંપનીના કર્મચારી દોડિયાભાઈ, સેવાયજ્ઞ સમિતિના કર્મચારી કનુભાઈ ઠક્કર, હરેશભાઈ પટેલ, 181 મહિલા હેલ્પલાઇનની ટીમ, નારી કેન્દ્ર ભરૂચના મેનેજર ભૂમિકાબેન ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી શુભકામનાઓ પાઠવી. આ સેન્ટર પર વર્ષ 2019 થી જુલાઈ 2024 સુધીમાં સહાય માટે આવેલ કેસની કુલ સંખ્યા 949 છે, જેમાં 18 વર્ષથી નાની ઉંમરના કેસોની સંખ્યા કુલ 45, ઘરેલુ હિંસાના કુલ કેસોની સંખ્યા 516, કાઉન્સેલિંગ સહાય 949, તબીબી સહાય 153, કાનૂની માર્ગદર્શન 77, પોલીસ સેવા 64, આશ્રય સહાય 227, કુટુંબ સાથે પુનઃસ્થાપન કરેલ કેસોની સંખ્યા 134 છે. ઘણીવાર યુપી બિહારથી બી છોકરીઓ આવતી હોય છે, ખોટા ખોટા રસ્તે કરીને, કા કોઈ છોકરો એને અહીંયા બોલાવે પછી છોકરો મળે નહીં, અને એ જ્યારે એના મા બાપ એને અહીંયા લેવા આવે ને મા બાપ અમારા સ્ટાફને જે આશીર્વાદ દેતું હોય, ખરેખર એમ એવું લાગે કે દિલથી મારા સ્ટાફનું એ વખાણ કરતા હોય કે આ લોકો જે 4 કે 5 દિવસ, જે અમારું 5 દિવસ સમ રેર કેસમાં અમે 5 દિવસથી વધારે પણ આશ્રય આપતા હોય છે, ને એ જે એની સાથે એક પરિવારની વ્યક્તિની જેમ એ લોકો એની સાથે જે તાદનમય કેળવે છે, એ ખરેખર અમારા સ્ટાફને હું અભિનંદન આપું છું કે ખૂબ સારું કોર્ડિનેશનથી, ખૂબ સારું આત્મીયતાથી બેનો સાથે કામ કરે છે. આપણે તપાસ પૂરી થઈ કે સીધા જઈને મૂકી આવો સ્ટોપમાં, એટલે વાત પૂરી, એટલે 4 દાડ આપણે ચિંતા નહીં, અને એ લોકોને સોંપી દેવાનું કે તમે કામ તમે કાઉન્સેલિંગ કરજો એટલે અમુક વિગતો અમને બી મળે, એટલે અમારા માટે તો બહુ સારું થઈ ગયું. અને હું અંકલેશ્વર બી ડિવિઝનમાં હતો ત્યારે બી 4 થી 5 બહેનોને અમે કન્ફ્યુઝ હતા કે ક્યાં રાખીએ, એટલે અહીંયા મોકલ્યા હતા, અત્યારે એ ડિવિઝનમાં છું તો પણ બહેનોને અહીંયા મોકલીએ છીએ, તમારો ખૂબ સહકાર મળે છે, એટલે ખૂબ સારી રીતે આપ કામ કરી રહ્યા છો, તો આ રીતના જ આપ કામ કરતા રહો, આગળ વધતા રહો, તમને તમામને ખૂબ ખૂબ અભિનંદન. હાંસુર તાલુકાના ઉભા ગામના શિવભક્ત કાવડ યાત્રીઓ શ્રદ્ધાભેર ઉજ્જૈન અને ઓમકારેશ્વર જવા રવાના થયા. હાંસુર તાલુકાના નવા ઉભાના શિવભક્તો શ્રાવણ માસમાં ભોલેનાથ શંભુને રીઝવવા માટે અને ગામના સૌ પરિવારોની મનોકામના પૂરી કરવા તેમજ ગામમાં સંપ શાંતિ સહકારની ભાવના કેળવાય તે માટેની કામના સાથે 25 કાવડયાત્રીઓ કેસરી કલરના ડ્રેસ કોડમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને ઉજ્જૈન જવા માટે પગપાળા કાવડ લઈને પ્રસ્થાન કર્યું હતું. આ પ્રસંગે ખૂબ જ લાગણી વિના હૃદય ગામના વડીલો, યુવાન યુવતીઓ, અબાલ વૃદ્ધ ભાઈ બહેનોએ કાવડયાત્રીઓને હર હર ભોલે શંકરના નામ સાથે વિદાય આપી હતી. ગામના લોકો, ભાવિક ભક્તજનો 4 કિલોમીટર સુધી વિદાય આપવા ગયા હતા. શિવભક્તો 2023ના વર્ષમાં ત્રંબકેશ્વર ગયા હતા. સંદીપાર રાહુલ, વી નિમિત્ત, દિવેશ, બી સંદીપ, બી નિકુંજ, બી ઘનશ્યામ, ભદ્રેશ, વીરેન્દ્ર, એસ માર્કંડ, હાર્દિક, બી ભરત, બી ચેતન, રોશન, ભરત, મિતુલ, રોશન, અભય, આશીષ, મિત સહિતના કાવડયાત્રીઓ હર હર ભોલેના નાથ સાથે વિદાય લીધી હતી. ભરૂચ રેલવેમાં સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જતીન મકવાણાની પત્ની ત્રુપલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નીએ આપઘાત કરી લેતા જતીને તેના પુત્ર વિહાનનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
બાદમાં જતીન ઘરેથી નીકળી ગયો હતો અને અંકલેશ્વર પાસે અવંતિકા એક્સપ્રેસ નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મૃતક જતીનને આપઘાત કરવાની ઘટનાના એકાદ મહિના બાદ પોલીસે આરોપી રાજા શેખની માતા ફકરુનિશા અબ્દુલ જમાલ શેખ રહેવાસી બાદશાહી મસ્જિદ અમદાવાદની ધરપકડ કરી, જ્યારે રાજા શેખ હજી ફરાર છે. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ જીમમાં રાજા શેખ ટ્રેનર હતો અને ત્યાં ત્રિપલ રાઠોડ કસરત માટે જતી હતી. રાજા શેખનું અસલ નામ ખલીલ ઉઝમા શેખ છે અને તે પરિણિત છે અને તેને એક સંતાન પણ હોવાની વિગતો સામે આવી છે. રાજા શેખે આગોતરા જામીન માટે અંકલેશ્વરની કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી મૂકી હતી. સંકલ્પ ફાઉન્ડેશનનું ચક્ષુદાન મહાદાન અભિયાન અંતર્ગત વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. તારીખ 1/8/2024 ના રોજ 17 વર્ષીય હર્ષ કલ્પેશભાઈ પટેલનું દુઃખદ નિધન થતા પટેલ પરિવાર દ્વારા તેઓના ચક્ષુદાનનું દાન કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશનને 1151 ચક્ષુદાન અને 15 દેહદાન દાતા પરિવારોના સહકારથી મેળવી શક્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના આંગણે સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસનો આજથી પ્રારંભ. ભરૂચના સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી ટાઉનશીપ ખાતે 2-4 ઓગસ્ટ દરમિયાન ટુર્નામેન્ટ. સમગ્ર રાજ્યના ટેબલ ટેનિસ પ્લેયર ભાગ લઈ રહ્યા છે. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો ભંગારમાં મોકલવામાં આવી. યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલાએ કર્યા આક્ષેપ. વિદ્યાર્થીઓને આપવાની સાયકલનું 9 વર્ષથી નથી થયું વિતરણ. સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી. 3 રાજકીય પક્ષોના 4 આરોપીઓ ભાજપા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો નીકળ્યા. છાપો મારતા 3 લાખનું સરકારી અનાજ કબજે કરી પકડાયેલી સમો વિરુદ્ધ ગુનો દાખલ કરતી નર્મદા પોલીસ. 10,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો, ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર. રાજપીપળા પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. કેન્દ્રીય બજેટ અંગે પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર માર્ગદર્શન આપ્યું. આમોદના કાંકરિયા ગામના કુવામાં પડેલ મગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ સલામત જગ્યાએ છોડી મુકાયો. સાયબર ક્રાઇમ તેમજ ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે ભરૂચ પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન. સાયબર હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકાશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.